હવે જુઓ, એમાં હિન્દી શબ્દ અને એના સામે ગુજરાતી અર્થ એ તમે કર્યું, અને પછી ગુજરાતીનો હિન્દીમાં ઉચ્ચાર એ પણ આપણે થઈ ગયું. હવે એનાથી નીચે જુઓ, યહ ક્યાં હે, પેજ નંબર 8 પર જો એમાં કેટલા ચિત્રો આપેલા છે, ચિત્રોની સામે હિન્દી વાક્ય લખેલું છે જે આપણે ગુજરાતીમાં એનું વાંચન કરવાનું છે. યહ ક્યાં હે, જો પહેલું આપેલું છે યહ ક્યાં હે, તો યહ ગુડિયા હે, એટલે આ શું છે, આ ગુડિયા, ગુડિયા એટલે કે ઢીંગલી, આ ઢીંગલી છે, એ રીતે હવે આપણે લખવાનું છે. Yeah.
પ્રશ્ન એ નો જવાબ લખો, કુંતીના નામ રાજા છે, તો એ ગુજરાતી કોણ છે?
પેજ નંબર 9 તમારે ભરેલ બોર્ડમાં લખવાનું છે. અસ્તુ.